Hello everyone, I know it is 1 week past, you have not come to college and you all are missing your college very badly. You are also missing your friends, faculties also, and your classrooms. But don't worry, we will be back together soon. Okay, now today I am going to explain you arrays in Android. We will have a practical session in which I will show you the use of array in Android. You know that array is a collection of similar type of elements. It is a mechanism which is available in almost every programming language. So in Android we have also the concept of arrays, which can be useful in many different situations. For example, there are many views like list view, spinner, which fetch data or which take data from some source like array. Kevano matlab ke array no ghana bada alag alag upyogo che Android ma, alag alag views pan eva available che ke je array ma thi data lai che, jem ke spinner ek view che, drop down menu jevu, drop down list jevu aave che, pachi list view che. તો આ એવા વ્યૂઝ છે કે જે ડેટા કોઈ એરેમાંથી લે છે. એટલે એરે ઘણી બધી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સંજોગોમાં ઉપયોગી થઈ શકે. અહીંયા આપણે એરેને કેમ યુઝ કરવો એ હું તમને બતાવું. તો એન્ડ્રોઈડમાં આપણે શરૂઆતમાં જ વાત થઈ હતી કે ઓલમોસ્ટ બધી જ વસ્તુ, બધો જ કન્ટેન્ટ રિસોર્સ તરીકે વાપરવામાં આવે છે. એટલે કે સેન્ટ્રલી ડેટાને રાખવાનો અને એપ્લિકેશનમાં ગમે ત્યાં એનો ઉપયોગ થઈ શકે વિધાઉટ રીડિફાઇનિંગ, રીડિક્લેરિંગ. એટલે મેમરીનો બહુ સારી રીતે ઉપયોગ થઈ શકે, યુટિલાઇઝેશન થઈ શકે, એ માટે સેન્ટ્રલાઇઝ કરવાની આ વ્યવસ્થા છે, જેને આપણે રિસોર્સિસ કહીએ છીએ. એરે પણ એવી જ વસ્તુ છે. બની શકે કે એક એરે તમારે તમારી એક એપ્લિકેશનમાં અલગ અલગ જગ્યાએ એક્ટિવિટીઝ સર્વિસમાં યુઝ કરવાનો થતો હોય તો દરેક જગ્યાએ એને રીડિફાઇન કરવાને બદલે એક વખત એને રિસોર્સ તરીકે સ્ટોર કરી, ડિફાઇન કરી અને આપણી એપ્લિકેશનમાં જ્યાં પણ જરૂર પડે ત્યાં આપણે એનો ઉપયોગ કરી શકીએ, એને રિફર કરી શકીએ. આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ નવો રિસોર્સ આપણે ડિક્લેર કરીએ, ડિફાઇન કરીએ, તો ઓટોમેટિકલી એક આર ડોટ જાવા નામની ફાઇલ છે એ રીકમ્પાઇલ થાય છે. દરેક રિસોર્સિસના એમાં રેફરન્સ આવેલા હોય છે. ફરી પાછું યાદ અપાવી દઉં, આર ડોટ જાવા ફાઇલ એની અંદર શું હોય છે, તો કે એક ક્લાસ હોય છે, ટોપ લેવલ ક્લાસ, આર નામ હોય છે, પબ્લિક ક્લાસ આર. એ ક્લાસની અંદર ઘણા બધા નેસ્ટેડ ક્લાસ હોય છે, ટોપ લેવલ નેસ્ટેડ ક્લાસ, સ્ટેટિક ક્લાસ જેને કહેવાય છે, બરાબર. જેટલા પ્રકારના રિસોર્સ એટલા એમાં નેસ્ટેડ ક્લાસ, અને આ દરેક નેસ્ટેડ ક્લાસની અંદર અલગ અલગ સ્ટેટિક, ફાઇનલ, ઇન્ટીજર મેમ્બર હશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા જો આરઈએસમાં ડ્રોએબલ નામનું ફોલ્ડર છે, તો આર ડોટ જાવા ફાઇલમાં આર ક્લાસની અંદર એક બીજો ક્લાસ થશે, પબ્લિક સ્ટેટિક ક્લાસ ડ્રોએબલ. એ ડ્રોએબલ ક્લાસની અંદર એક વેરિયેબલ લઈશે, સોરી કોન્સ્ટન્ટ હશે, જેનું નામ શું હશે, આઈસી અંડરસ્કોર લોન્ચર અંડરસ્કોર બેકગ્રાઉન્ડ. ફાઇલનું નામ છે ને એ કોન્સ્ટન્ટનું નામ હશે, અને ડિક્લેરેશન કેવું હશે, પબ્લિક ફાઇનલ ઇન્ટીજર આઈસી લોન્ચર બેકગ્રાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ એનો રેફરન્સ હશે, બરાબર. જસ્ટ રિમાઇન્ડિંગ યુ ઓલ ધીસ. નાવ જો તમારી સમક્ષ હું એક સ્ટ્રિંગ એરેનો ઉપયોગ અત્યારે કરવા જઈ રહ્યો છું, એટલે સ્ટ્રિંગ્સ ડોટ એક્સએમએલ ફાઇલને મેં ઓપન કરી છે. આરઈએસમાં વેલ્યુઝની અંદર આવેલી છે સ્ટ્રિંગ્સ ડોટ એક્સએમએલ, ત્યાં હું એક એરે ડિફાઇન કરું છું, એરે રિસોર્સ. કઈ રીતે મિત્રો, એ જોઉં, સ્ટ્રિંગ એરે. ઓકે, હવે એ એરેને હું નામ આપું છું માય એરે. ઓકે, અને ત્યારબાદ ઓકે એ સ્ટ્રિંગ એરે નોડને મેં પૂરું કર્યું. વચ્ચે હું મારા એલિમેન્ટ્સ ડિફાઇન કરીશ, એના માટે આઇટમ નોડનો યુઝ થાય છે. મારે જેટલા રાખવા હોય એલિમેન્ટ્સ એટલી વખત મારે આઇટમ લખવાનું રહેશે, બરાબર. આઇટમ નોડ અત્યારે ફિલહાલ આપણે સન્ડે મંડે ટ્યુઝડે ત્રણ એલિમેન્ટ્સ રાખીએ છીએ, જસ્ટ ફોર ડેમોન્સ્ટ્રેટિંગ હાઉ ટુ યુઝ ઇટ. ઓકે, ટ્યુઝડે. ઓકે, નાવ તો આ આપણો એક એરે છે કે જેનું નામ છે માય એરે, એનો પ્રકાર છે સ્ટ્રિંગ અને એમાં એલિમેન્ટ્સ છે ત્રણ, સન્ડે મંડે ટ્યુઝડે. હવે સિમ્પલી અને કેમ એક્સેસ કરવું એ આપણે આપણી જે મેઇન એક્ટિવિટી છે એમાં
ઓન ક્રિએટ મેથડમાં અત્યારે હું જસ્ટ તમને બતાવીશ કે આપણે એને કેમ એક્સેસ કરીએ. ઓકે, તો અહીંયા એક હું ઓન ક્રિએટ મેથડમાં જ, ઓન ક્રિએટ મેથડ કે જે સૌથી પહેલાં રન થશે, આપણી એપ્લિકેશન જેવી રન થાય એટલે સૌથી પહેલાં ઓન ક્રિએટ મેથડ રન થશે, એમાં હું લખું છું સ્ટ્રીંગ એક એરે મેં ડિફાઇન કર્યો AR1 બરાબર અને ઇઝ ઇક્વલ ટુ. હવે આ જે એરે વેરિયેબલ લીધો મેં, આ કેવો લીધો છે, સ્ટ્રીંગ એરે લીધો છે, સ્ટ્રીંગ એરે મેં લીધો છે બરાબર. એમાં મારે પહેલાં એરેનો રેફરન્સ આપવો છે, એટલે અહીંયા જો હું પહેલાં તો ગેટ રિસોર્સિસ એટલે રિસોર્સિસનો રેફરન્સ લિસ્ટ ડોટ, દેખાય છે મેથડ ગેટ સ્ટ્રીંગ એરે. રિસોર્સિસ ક્લાસની આ મેથડ છે ગેટ સ્ટ્રીંગ એરે, એટલે રિસોર્સિસનો ઓબ્જેક્ટ પહેલાં આપણે રિટ્રીવ કરવો પડે, એના માટે મેં ગેટ રિસોર્સિસ મેથડ કોલ કરી ડોટ ગેટ સ્ટ્રીંગ એરે. હવે એમાં હું મારે આઈડી આપવાનું છે, રેફરન્સ આપવાનો છે કે કયો એરે મારે જોઈએ છે, ઘણા બધા એરેઝ હોઈ શકે, એટલે આર ડોટ એરે ડોટ માય એરે, યુ કેન સી. એટલે આપણા એરેનો રેફરન્સ કેમ આવી ગયો મિત્રો, AR1માં. આપણા એરેમાં કેટલા એલિમેન્ટ્સ છે, 3, સન્ડે મંડે ટ્યુઝડે. સન્ડે છે એનો ઇન્ડેક્સ 0, મંડેનો 1, ટ્યુઝડેનો 2. ઓકે, હવે જોઈએ આપણે, એક ટોસ્ટમાં હું ડિસ્પ્લે કરું, ટોસ્ટ ડોટ મેક ટેક્સ્ટ ગેટ એપ્લિકેશન કન્ટેક્સ્ટ, બીજી આર્ગ્યુમેન્ટ જે ડિસ્પ્લે કરવું છે હું અત્યારે એરેમાં પહેલો એલિમેન્ટ જે છે એને ડિસ્પ્લે કરું છું. ઓકે, પછી ટોસ્ટ ડોટ લેન્થ શોર્ટ કે લોંગ રાખીએ. ઓકે, અને ડોટ શો. ઓકે, આટલું કરી અને આ એપ્લિકેશનને રન કરશું આપણે, તો આપણે ટોસ્ટમાં એરેનો પહેલો એલિમેન્ટ જે છે એ ડિસ્પ્લે થશે. લેટ અસ ટ્રાય. અમે AVD પહેલેથી જ રન કરાવીને રાખ્યું છે જેથી કરીને આપણો સમય થોડો ઓછો પાસ થાય. તમને એક બીજી વાત જણાવી દઉં કે તમને મારું પ્રોગ્રામિંગ એન્વાયરમેન્ટ જે આઈડી તમારી સમક્ષ છે અત્યારે એ જોઈને કંઈ નવાઈ ન લાગવી જોઈએ, બિકોઝ કે એ એન્ડ્રોઇડ સ્ટુડિયો જ છે બરાબર. મારી પાસે અત્યારે હું 3.6 વર્ઝન યુઝ કરી રહ્યો છું, તમે લોકો જો લેબમાં યુઝ કરો છો 2.3, 2.4 છે. મેં 3.6, મેં 3.5 ઇન્સ્ટોલ કરી અને એને અપડેટ કર્યું, 3.6 થઈ ગયું છે. ઓકે, એન્ડ એની થીમ મેં બ્લેક રાખી છે, એટલે એમાં જે આ બધું તમને બ્લેક બ્લેક દેખાય છે, બાકી એમાં કંઈ વિશેષ નથી. ઓકે, તમે લોકોએ તમારા પોતાના લેપટોપમાં ઘરે યુઝ કરતા હોય, પ્રોગ્રામિંગ કરતા હોય તો 3.6, 3.5 ઇન્સ્ટોલ કરી શકો, થીમ તમને ગમે એવી સિલેક્ટ કરી શકો, મેં બ્લેક રાખી છે. ઓકે, આપણી એક્ટિવિટી લોન્ચ થઈ રહી છે, બટ એમાં અત્યારે કંઈક એરર આવે છે. મને મેં એકચ્યુઅલી શું કર્યું છે, મેં અપ્લાય ચેન્જીસ એન્ડ રીસ્ટાર્ટ કર્યું. હવે એ મને મેનિફેસ્ટ ફાઇલમાં ચેન્જ થયો છે, મેં રિસોર્સિસ એડ કર્યા છે, એટલે મારે ઇન્સ્ટોલ કરવી પડશે એને. એટલે મારા આ જે બાજુનું બટન છે રીઇન્સ્ટોલનું, એ ક્લિક કરીને પાછી એપ્લિકેશનને રન કરાવવી પડશે. તમે જોઈ શકો છો કે એપ્લિકેશન અત્યારે ફરી પાછી ઇન્સ્ટોલ થઈ રહી છે. અગાઉ મેં આ વિડીયો સ્ટાર્ટ કરતા પહેલાં મેં એક વખત એપ્લિકેશનને રન કરાવી હતી, એટલા માટે મેં ફરી પાછી રીઇન્સ્ટોલ ઉપર ક્લિક કરીને પ્રયત્ન કર્યો, બટ રિસોર્સિસ મેં એક એડ કર્યો સ્ટ્રીંગ એરે, એટલે ફરી પાછી મારે એને ઇન્સ્ટોલ કરીને એક્ઝિક્યુટ કરાવવી પડે, એ આપણે એને એરર આપી બરાબર ને. હવે જો આપણી એપ્લિકેશન રન થઈ છે, ધીમે ધીમે એનું આઉટપુટ આપણી સમક્ષ આવી રહ્યું છે. યસ, સન્ડે તમને દેખાઈ રહ્યું છે બધાને, એરેનો પહેલો એલિમેન્ટ જે છે સન્ડે એ બધાને દેખાઈ ગયો છે. હવે હું અહીંયા 1 ઉપર 1 આપી દઉં પહેલો એલિમેન્ટ, તો એ મિત્રો પહેલો એલિમેન્ટ કયો આવી જશે, ટ્યુઝડે બરાબર ને. યસ, ઇટ વિલ બી ટ્યુઝડે, સોરી મંડે, પહેલો એલિમેન્ટ મંડે અને સેકન્ડ એલિમેન્ટ ટ્યુઝડે. ઓકે, તો આ રીતે આપણે એરેને સિમ્પલી, વેરી સિમ્પલી ડિફાઇન કરી શકીએ. ફરી પાછું કહી દઉં, સ્ટ્રીંગ ડોટ XML ફાઇલમાં સ્ટ્રીંગ એરે એલિમેન્ટ ને એમાં અલગ અલગ આઇટમ, ઓકે, સ્ટ્રીંગ એરે નામ આપ્યું છે અને પછી જેટલા એલિમેન્ટ્સ એટલી વખત આઇટમ ટેગ આપણે આપવાનો છે. ઓકે, અને એને આપણે જાવામાં અહીંયા એક્સેસ કરી શકીએ. અહીંયા એક બીજી વાત તમને બતાવી દઉં, સપોઝ કે મારા અહીંયા જે ટોસ્ટ છે એમાં મારે એરેમાં જેટલા એલિમેન્ટ્સ છે બધાને ડિસ્પ્લે કરાવવા છે. અત્યારે આપણે એક જ કરાવ્યો છે, પહેલો પછી બીજો કરાવ્યો. હવે ત્રણેય કરાવો હોય તો હું એક જાવામાં ક્લાસ છે સ્ટ્રીંગ બફર, એનો અહીંયા ઉપયોગ કરીશ. સ્ટ્રીંગ બફર કે જેમાં ડેટાને આપણે ડાયનેમિકલી મેનિપ્યુલેટ કરી શકીએ, સ્ટ્રીંગ ડેટાને, તો હું એક સ્ટ્રીંગ બફરનો અહીંયા હું એક ઓબ્જેક્ટ બનાવી લઉં, ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સ્ટ્રીંગ બફર. ઓકે, કે જે ફિલહાલ એમ્પ્ટી હશે. પછી હું શું કરીશ કે એક લૂપ ચલાવીશ,
બરાબર ને? લૂપ કેટલી વખત ચલાવીશ? એરેમાં જેટલા એલિમેન્ટ્સ છે એટલી વખત ઇન્ટીજર આઈ ઇક્વલ ટુ ઝીરો, આઈ લેસ દેન, એરેનું નામ શું છે આપણા? એ ડબલ આર વન. બરાબર, એકચ્યુઅલી આ લાઈન આપણે એરેની નીચે લખવી જોઈએ, બરાબર, બાકી એરે મળે નહીં. એટલે એરે વન ડોટ લેન્થ અને આઈ પ્લસ પ્લસ. દરેક વખતે હું શું કરીશ? બફરમાં એપેન્ડ કરીશ. શું એપેન્ડ કરીશ? તો કે એરેમાંથી એક એલિમેન્ટ આઈ. એટલે આ લૂપ ચાલશે અત્યારે ત્રણ વખત, ત્રણે ત્રણ વખત બફરમાં એપેન્ડ થશે. એરેમાંથી એક એલિમેન્ટ આવશે, એમાં એપેન્ડ થશે. એરેમાંથી એક એલિમેન્ટ આવશે, એમાં એપેન્ડ થશે. બરાબર ને? એ રીતે આપણે કરી રહ્યા છે. ઓકે, અને ફાઇનલી ફાઇનલી ટોસ્ટમાં ડિસ્પ્લે શું કરશું? એરે વનને બદલે બફર ડોટ ટુ સ્ટ્રીંગ. એટલે બફરમાં જે ડેટા છે એ બધો જ ડિસ્પ્લે થશે. ફરી પાછું રિસ્ટાર્ટ કરીએ આપણે એપ્લિકેશનને, અપ્લાય ચેન્જીસ એન્ડ રિસ્ટાર્ટ, તો આપણે આ ત્રણ એલિમેન્ટ્સ ત્યાં દેખાવા જોઈએ. જો આપણી કોડિંગમાં કંઈ ભૂલ ન હોય તો દેખાય છે. સન્ડે મંડે ટ્યુઝડે એક સાથે આવે છે, આવે છે ત્રણેય એલિમેન્ટ્સ, પણ એક સાથે આવે છે. બીકોઝ કે આપણે એમાં ક્યાંય ટેબ સ્પેસ કે સ્લેશ એન્ડ નથી મૂક્યું, એટલે બધા સળંગ એક સાથે એલિમેન્ટ્સ આવી જાય છે એક લાઇનમાં. આપણે એને ચેન્જ કરવું હોય મિત્રો, તો આપણે અહીંયા જ્યાં એપેન્ડ કર્યું છે એરે વન, ત્યાં આપણે આવું કરી શકીએ ને, સ્લેશ એન. તો એનાથી શું થાય? લાઇન ફિટ થાય, એટલે કે નેક્સ્ટ લાઇનમાં આવે. બરાબર ને? આવી ગયું સન્ડે મંડે ટ્યુઝડે. સિમ્પલી આ એરેનો ઉપયોગ છે. હવે પછીની એપ્લિકેશનમાં હું તમને સ્પિનર શીખવાડીશ, બરાબર, નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન, સ્ટે હોમ એન્ડ સ્ટે સેફ.